नमस्ते विद्यार्थियों, धोरण 7 गुजराती माध्यम सामाजिक विज्ञान पाठ 10 पर्यावरण घटकों अने आंतर संबंधों एना विषय आज आप चर्चा करवानी छे, जेमा हूँ अश्विन मेहता आप सर्वेनु छे आ वीडियो लेक्चर में स्वागत करूँ छूँ। तो आजनो आपणो जे आ लेक्चर छे ए लेक्चर में आपणे पर्यावरणना जे घटकों छे ए घटकों विषेनी अने एनी वच्चेना जे आंतर संबंधों जे छे बराबर, એટલે માનવ અને પર્યાવરણ વચ્ચેનો જે આંતર સંબંધ છે એ આંતર સંબંધો વિશેની ચર્ચા આપણે આજના આ લેક્ચરમાં છે એ આપણે કરવાની છે। તો સૌથી પહેલા તો આપણે છઠ્ઠા ધોરણમાં આપણે ભણી ગયા કે આખે આખું આપણું ઘર પૃથ્વી જે આપણો પાઠ હતો એ આખે આખો પાઠ આપણે છે એનો અભ્યાસ આપણે કરી ચૂક્યા છીએ બરાબર, જેમાં આપણે વાત કરી હતી કે ભાઈ જે સૌરમંડળ જે છે એ સૌરમંડળમાં જે બધા ગ્રહો છે એ ગ્રહોમાં એકમાત્ર પૃથ્વી એવી છે કે જેમાં જરૂરી તાપમાન અને જેને વાયુઓ જેને કહીએ છીએ બરાબર આ બધું જ પૃથ્વી પાસે છે, એટલે કે જીવસૃષ્ટિને જીવન જીવવા માટે જેટલી વસ્તુની જરૂરિયાત છે, જે જીવનનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જેટલી વસ્તુની જરૂરિયાત છે એ માત્ર ને માત્ર પૃથ્વી પાસે જ છે, બીજા એક પણ ગ્રહ પાસે જીવસૃષ્ટિ નથી કે પૃથ્વી જેવી અનુકૂળતાઓ નથી। તો આપણે એમ કહી શકીએ કે આ આપણા પૃથ્વીની વિશેષતાઓ છે બરાબર। તો સૌથી પહેલા આપણે સમજીએ શબ્દને પર્યાવરણ। પર્યાવરણ જે છે એ બે શબ્દોનો બનેલો, એક બે શબ્દો ભેગા કરીને બનેલો એક શબ્દ છે પર્યાવરણ। પરી વત્તા આવરણ, પરી વત્તા આવરણ। પરી એટલે શું? તો કે જે આપણી આજુબાજુમાં છે, જે આપણી ચારે બાજુ છે એને આપણે પર્યાવરણ તરીકે છે એ આપણે ઓળખીએ છીએ બરાબર। આવરણ એટલે શું? તો કે એક વિશિષ્ટ પડ, આવરણ એટલે શું? તો કે એક વિશિષ્ટ પડ। તો પર્યાવરણ એટલે આપણી ચારે બાજુમાં જે વિશિષ્ટ પડ છે એને પર્યાવરણ કહેવાય, જે આખે આખું કુદરતી છે, જે કેવું છે? કુદરતી પડ છે બરાબર। એટલે આપણી આજુબાજુમાં આવેલું જે કાંઈ કુદરતી પરિબળો જે છે એને આપણે પર્યાવરણ તરીકે ઓળખશું। હવે પર્યાવરણના ઘટકો તો કોને આપણે પર્યાવરણના ઘટકો કહેશો? તો આના વિશે પણ તમે અભ્યાસ કરી ગયા છો છઠ્ઠા ધોરણમાં આ બધા જ ઘટકો વિશે। હા, ત્યારે તમે અભ્યાસ કર્યો હતો એનું નામ અલગ હતું, પણ અહીંયા ઘટકો તરીકે લીધા છે। તો એ ઘટકો ક્યાં? યાદ કરો, તમે આવરણો વિશે ભણી ગયા છો, તો જે આવરણો વિશે તમે ભણી ગયા છો એ જ પર્યાવરણના ઘટકો છે। તો હવે આવરણો કેવા હોય, તો કયા કયા હોય? તો કે મૃદાવરણ, આ બધા પર્યાવરણના ઘટકો છે। મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને ચોથું છે જીવાવરણ, એમ ચાર પર્યાવરણના છે એ ઘટકો છે। તો આપણે હવે પછી નેક્સ્ટ, જે તમે છઠ્ઠા ધોરણમાં તો તમે આનો અભ્યાસ છે એ અભ્યાસ આપણે કરી જ ગયા છીએ, પણ થોડીક શોર્ટમાં માહિતી જે છે એ માહિતી આપણે આ ચારે ચાર ઘટકો વિશેની માહિતી જે છે એ માહિતી આપણે મેળવી લઈએ કે આ ઘટકો છે એ તમે ડિટેલથી છઠ્ઠા ધોરણમાં ભણ્યા હતા, પણ આ ઘટકો વિશે થોડીક માહિતી, કંઈ નવું નથી, જે તમે છઠ્ઠામાં ભણ્યા હતા એ જ થોડુંક બ્રીફમાં છે, ટૂંકમાં જે એની માહિતી છે બરાબર। પર્યાવરણના ઘટકો, તો પર્યાવરણના ઘટકોની વાત કરીએ તો સૌથી પહેલું છે મૃદાવરણ બરાબર, થોડુંક રિવિઝન થઈ જશે તમારે। એમ કહેવાય કે પૃથ્વી સપાટીનો 29% જેટલો ભાગ જે છે એ આ ઘટક, જે પૃથ્વી પરનું જે આ ઘટક છે બરાબર, જે પર્યાવરણનું એક ઘટક છે એ 29% જેટલો ભાગ રોકે છે। આ સિવાય મૃદાવરણ એટલે શું? તો કે મૃદાવરણ એટલે માટી અને ખડકોનું બનેલું પડ, માટી અને ખડકોનું બનેલું એક પડ એટલે મૃદાવરણ। મૃદાવરણ આપણને ક્યાં ક્યાં ઉપયોગીતા છે? મૃદાવરણની ઉપયોગીતા શું? તો કે એમાં આપણે ખેતી, ઉદ્યોગો, સજીવોનો વસવાટ
જે છે એ મૃદાવરણ ઉપર થઈ છે એમ કહી શકાય કે તમામ પ્રકારની આર્થિક પ્રવૃત્તિ જે છે એ તમામ પ્રકારની આર્થિક પ્રવૃત્તિ મૃદાવરણને આભારી છે બરાબર ત્યારબાદનો બીજું જે છે એ લઈએ આપણે ઘટક નંબર બે ઘટક નંબર બે છે જલાવરણ તો જલાવરણ શું છે તો કે પૃથ્વીની સપાટીમાં પૃથ્વીની સપાટીનો નીચાણવાળો ભાગ પૃથ્વીની સપાટીનો કેવો ભાગ તો કે નીચાણવાળો ભાગ અને આ નીચાણવાળો ભાગ એટલે તો કે જે પાણીથી ઘેરાયેલો છે પૃથ્વી સપાટીનો નીચાણવાળો ભાગ જે પાણીથી ઘેરાયેલો છે જેને આપણે જલાવરણ તરીકે ઓળખીશું અને સજીવ જે મોટાભાગનું પાણી છે આમ તો મહાસાગરોમાં છે બરાબર જેટલું પાણી છે એનું 97% પાણી મહાસાગરોમાં છે જેના વિશે આપણે આગળ ચર્ચા કરવાની જ છે તો 97% પાણી મહાસાગરોમાં છે અને મહાસાગરો જે છે એ ખનિજોના ભંડાર છે એમાંથી આપણને ઘણી બધી વસ્તુઓ પણ પ્રાપ્ત થાય છે બરાબર અને આ જે જલાવરણ છે જે આપણને પીવા માટેનું મીઠું પાણી એટલે કે પીવાનું જે મીઠું પાણી છે એ જલાવરણની જ ભેટ છે અને સજીવ સૃષ્ટિ માટે અનિવાર્ય છે જલ જે છે એ આપણી સજીવ સૃષ્ટિ માટે જે છે એ કેવું છે અનિવાર્ય છે તો આપણા આ બે ઘટકો થયા એમાંનું એક હતું મૃદાવરણ બીજું હતું જલાવરણ ત્રીજો આપણો ઘટક પર્યાવરણનો ઘટક ત્રીજો જેનું નામ છે વાતાવરણ ત્રીજો ઘટક છે વાતાવરણ હવે જે વાતાવરણ જે છે આપણું બરાબર આ વાતાવરણ એટલે શું તો કે પૃથ્વીની ચારે બાજુ વીંટળાયેલા હવાના આવરણને વાતાવરણ કહે છે ચારે બાજુ જે હવાના વીંટળાયેલા આવરણો જે છે એ આવરણોને વાતાવરણ કહે છે હવે આપણું જે વાતાવરણ છે એ વાતાવરણમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે તો એમ કહેવાય કે એમાં વાયુ ભેજ ક્ષારકણો ધૂળના રજકણો આ તમામ વસ્તુનો સમાવેશ જે છે એ આમાં થાય છે એમાંનો એક વાયુ એવો છે કે જે સૂર્યના પારજાંબલી કિરણો છે એનું શોષણ કરે છે પારજાંબલી કિરણોનું શોષણ કરે છે સૂર્યના કયો વાયુ છે તો કે એ વાયુનું નામ છે ઓઝોન આ ઓઝોન વાયુ જે છે એ ઓઝોન વાયુનું કામ શું છે તો કે જે અલ્ટ્રાવાયોલેટ કિરણો જે પૃથ્વી પર આવે છે સૂર્યના જે અલ્ટ્રાવાયોલેટ કિરણો આ અલ્ટ્રાવાયોલેટ કિરણોનું જે છે એ શોષણ કરી અને પૃથ્વીને પ્રચંડ ગરમીથી બચાવવાનું કામ જે છે એ ઓઝોન વાયુ જે છે એ કરે છે ત્યારબાદની આપણે વાત કરીએ તો આ વાતાવરણ જે છે ને એ વાતાવરણના માધ્યમથી આપણે શું કરીએ છીએ તો કે આપણે અવાજ સાંભળી શકીએ છીએ પ્રસારણ જે છે એના માધ્યમથી શક્ય બને છે આપણે જે અવાજ સાંભળી શકીએ છીએ બરાબર જે પ્રસારણ આપણા ઘર સુધી ટીવીનું ને બધું આવે છે જે વાતાવરણના માધ્યમથી જે છે એ શક્ય બને છે આ સિવાય મોબાઈલ છે ઇન્ટરનેટ છે બરાબર મોબાઈલ ટીવી આ તમામ વસ્તુના જે પ્રસારણો જે આવે છે બરાબર મોબાઈલમાં જે ઇન્ટરનેટ આવે છે કે ટીવીમાં જે પ્રસારણો આવે છે આ બધી જ વસ્તુ કોનાથી શક્ય બને છે તો કે એ વાતાવરણના માધ્યમથી શક્ય બને છે હું અહીંયા બોલું છું અને તમારા સુધી આ અવાજ પહોંચે છે તો એનું માધ્યમ એકમાત્ર છે વાતાવરણ છે બરાબર માનો કે રસ્તા ઉપર કોઈ વ્યક્તિ ચાલ્યા જાય છે અને તમારે એનું કામ છે ને તમારે બોલાવવા છે તમે જોરથી એ વ્યક્તિને અવાજમાં પાડશો એટલે તરત જ એ સાંભળી જશે તો એ પાછળનું કારણ શું તો કે એ પાછળનું કારણ છે વાતાવરણ આપણે જે બોલીએ છીએ એના જે વેવ્સ છે તરંગો છે એ વાતાવરણમાં ભળી અને આપણા કાન સુધી પહોંચે છે
બરાબર આ પ્રક્રિયાઓ થાય જ છે તો વાતાવરણના માધ્યમથી આપણે છે એ અવાજ સાંભળી શકીએ છીએ જે ટીવી ઉપરના પ્રસારણો આવે છે કે મોબાઈલમાં જે ઇન્ટરનેટ આવે છે આ બધી જ વસ્તુઓ જે છે એ વાતાવરણને આભારી છે ત્યારબાદનું ચોથું આપણું ઘટક અને છેલ્લું ઘટક ચોથું અને છેલ્લું ઘટક છે જીવાવરણ જીવાવરણ તો આ જીવાવરણ એટલે શું તો કે મૃદાવરણ જલાવરણ વાતાવરણ આ બધાની વચ્ચે જે જીવ સૃષ્ટિ વ્યાપી છે એને કહેવાય જીવાવરણ જીવ જંતુઓ માનવ પશુ પક્ષી વનસ્પતિ આ તમામ વસ્તુનો સમાવેશ જે છે એ આપણે જીવાવરણમાં છે એ કરીએ છીએ એટલે કે જેટલી પણ સજીવ સૃષ્ટિ જે છે એ સજીવ સૃષ્ટિનો સમાવેશ છે એ જીવાવરણમાં થાય છે બરાબર જે નરી આંખે દેખાય છે અને જે વિશાળ મહાકાય પ્રાણીઓ છે આ બધા જ માનવ સહિતના આ બધા જ વ્યક્તિઓનો સમાવેશ છે એ જીવાવરણમાં જે છે એ થાય છે હવે પર્યાવરણના પ્રકારો પર્યાવરણના કેટલા પ્રકારો છે તો પર્યાવરણ મુખ્યત્વે બે પ્રકારના છે પર્યાવરણના પ્રકારો વિશેની આપણે વાત કરીએ તો પર્યાવરણના મુખ્યત્વે બે પ્રકારો છે હવે એ બે પ્રકારો કયા કયા તો એના વિશેની આપણે હવે ચર્ચા છે એ કરવાની છે સૌથી પહેલું છે સૌથી પહેલાં તો પર્યાવરણના પ્રકારો જેમાં સૌથી પહેલું છે કુદરતી પર્યાવરણ અને બીજું છે માનવ સર્જિત પર્યાવરણ જે માનવ દ્વારા નિર્મિત છે એ પર્યાવરણ બે પ્રકારના પર્યાવરણ થયા કુદરતી પર્યાવરણ અને માનવ સર્જિત પર્યાવરણ એમ બે પ્રકારના પર્યાવરણો છે એ બે પ્રકારના પર્યાવરણો અસ્તિત્વમાં છે સૌથી પહેલાં કુદરતી પર્યાવરણ તો કુદરતી પર્યાવરણમાં કઈ કઈ બાબતો આવશે તો કે કુદરતી પર્યાવરણ છે એમાં બેનો સમાવેશ થશે એક છે જૈવિક ઘટકો અને બીજા છે અજૈવિક ઘટકો તમામ પ્રકારના જે સજીવો છે બરાબર માણસ છે પશુ પક્ષીઓ છે વનસ્પતિ છે આ બધાનો સમાવેશ જૈવિક ઘટકમાં થાય જ્યારે અજૈવિક ઘટકમાં કયા કયા તો કે હવા પાણી અને ભૂમિ આ ત્રણ છે એનો સમાવેશ અજૈવિક ઘટકોમાં થાય છે જૈવિક ઘટકો એટલે તમામ પ્રકારના સજીવો આવી ગયા અને અજૈવિક ઘટકો જે છે એમાં હવા પાણી અને ભૂમિનો સમાવેશ જે છે એ આપણે અજૈવિક ઘટકોમાં કરશું હવે માનવ સર્જિત પર્યાવરણ કોને માનવ સર્જિત પર્યાવરણ કહેશું તો કે માણસ જે છે એ માણસે પોતાના બુદ્ધિ માણસે પોતાની બુદ્ધિ પોતાના કૌશલ્યો દ્વારા એણે શું કર્યું માણસે પોતાની બુદ્ધિ અને કૌશલ્યો દ્વારા શું કર્યું તો કે આ જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો એટલે કે કુદરતી પર્યાવરણ એમ પણ કહી શકાય કે કુદરતી પર્યાવરણ સાથે જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો એમણે કુદરતી પર્યાવરણ સાથે આંતર સંબંધ કરી અને માનવ નિર્મિત શું કર્યું માનવ નિર્મિત પર્યાવરણનું સર્જન કર્યું બરાબર તો આ માનવ નિર્મિત પર્યાવરણનું છે એ એણે શું કર્યું સર્જન કર્યું કેના દ્વારા તો કે પોતાના બુદ્ધિ પોતાના કૌશલ્યો દ્વારા જે જૈવિક ઘટકો છે જે અજૈવિક ઘટકો છે એ જૈવિક અને અજૈવિક ઘટકો એટલે કે કુદરતી પર્યાવરણ સાથે એણે આંતર સંબંધ કરી અને એણે માનવ નિર્મિત પર્યાવરણનું જે છે એ સર્જન કર્યું તો પર્યાવરણની આપણે બે પ્રકારના પર્યાવરણની વાત કરી હતી પર્યાવરણના ઘટકો વિશે આપણે ચર્ચા કરી ગયા હવે
જે બે પ્રકારના પર્યાવરણ હતા એમાંનું એક પર્યાવરણ એટલે કુદરતી પર્યાવરણ અને બીજું એટલે માનવ નિર્મિત પર્યાવરણ. તો હવે પછીનો જે આપણો નેક્સ્ટ મુદ્દો છે જે માનવ નિર્મિત પર્યાવરણ, તો માનવ નિર્મિત પર્યાવરણ કોને કહેવાય? તો મેં તમને આની પહેલાંના હમણાં જ કીધું હતું કે જે આની પહેલાં આપણે મુદ્દો સમજો, એ પહેલાં મુદ્દામાં આપણે વાત કરી કે માનવ નિર્મિત પર્યાવરણ એટલે એવું પર્યાવરણ કે જૈવિક અને અજૈવિક ઘટકો સાથે આંતર સંબંધો બાંધી અને એક નવું જે નિર્માણ કરે, જે બુદ્ધિ કૌશલ્યો દ્વારા જે કંઈ નિર્માણ કરે એને આપણે માનવ નિર્મિત પર્યાવરણ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે પછીનો આપણો મુદ્દો છે માનવ નિર્મિત પર્યાવરણ. માનવ જે છે એ માનવ શું કરે છે? તો કે માનવ પોતાની આજુબાજુમાં જે પર્યાવરણ છે એ પર્યાવરણની સાથે આંતરક્રિયા કરે છે, બરાબર? પછી આંતરક્રિયા કરી અને શું કરશે? તો કે એની જરૂરિયાત મુજબ એમાં થોડું ઘણું પરિવર્તન કરશે. પહેલાંના સમયની આપણે વાત કરીએ તો આદિમાનવો વિશે છઠ્ઠા ધોરણમાં આપણે અભ્યાસ કરી ગયા. તો આદિમાનવો જે છે એ આદિમાનવો શું છે? તો કે આદિમાનવો પહેલાંના સમયમાં જે પાષાણ યુગમાં, જેને આદિમાનવ જે પાષાણ યુગમાં થઈ ગયા, બરાબર, કે જે આદિપાષાણ યુગમાં થઈ ગયા, એ જે માનવો છે એને આપણે આદિમાનવો તરીકે ઓળખીએ છીએ. અને આદિમાનવો વિશે આપણે છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરી ગયા છીએ. તો એ આદિમાનવ ભટકતું જીવન જીવતો, બરાબર, અને ભટકતું જીવન જીવતો અને એની આજુબાજુનું જે કંઈ પર્યાવરણ હોય એ પર્યાવરણની સાથે અનુકૂળ થઈને એ રહેતો. એટલે જેમ પર્યાવરણ એને ઢાળે એ પર્યાવરણ પ્રમાણે અનુકૂળ થઈ અને રહે, બરાબર. પછી એનું જીવન કેવું હતું? તો કે જીવન સરળ હતું અને એની જે જરૂરિયાતો હતી એ જરૂરિયાતો મર્યાદિત હતી, બરાબર. વધારે એને કાંઈ જોતું નહોતું, લાવ 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 લાવ, ભેગું જ કરી લેવું જેમ અત્યારનો માનવ કરે છે, એવું નહીં. મર્યાદિત જરૂરિયાતો, એક આમ ખાવાનું મળી જાય, એકાદો શિકાર મળી ગયો હોય, બે ત્રણ દી ખાવાનું હાલ એમ હોય તો એને શિકાર ખાઈ લઈએ અને હું તો રહીએ. એને એમ નહીં કે હજી બે ત્રણ શિકાર કરી લો અને ભેગા કરી લો અને પછી ખાધે રાખીશ, મહિનો દી સુધી ઊભું ન થવું, આવું એને જરાય હતું નહીં. તો એનું જીવન જરૂરિયાતો મર્યાદિત હતી અને એની જે કંઈ પણ જરૂરિયાત હતી ને એ જરૂરિયાત એની આજુબાજુના જે પર્યાવરણ હતું ને એ પર્યાવરણમાંથી એની જરૂરિયાતો છે એ પૂરી થઈ જતી. સમય આગળ વધ્યો, સમયમાં પરિવર્તનો આવ્યા, જેમ જેમ સમયમાં પરિવર્તન આવતા ગયા ને એમ એમ માણસની પોતાની જરૂરિયાતોમાં વધારો થતો ગયો. એટલે માણસની જરૂરિયાત વધી, હવે જરૂરિયાત વધી એટલે શું થયું? તો કે જરૂરિયાત વધવાની સાથે એ પર્યાવરણનો ઉપયોગ કરતા પણ શીખી ગયો, પર્યાવરણનો ઉપયોગ કર્યો અને એ પર્યાવરણમાં પરિવર્તન કરતા પણ શીખો, બરાબર. કેમ? તો કે જરૂરિયાત વધી એટલે એને પર્યાવરણમાં પરિવર્તન કરવાની ફરજ પડી, પર્યાવરણમાં એને પરિવર્તન કરવાની ફરજ પડી, બરાબર. જેને પરિણામે શું થયું? તો કે જેને પરિણામે ખેતી, પશુપાલન, ચક્રની શોધ, ઔદ્યોગિક ક્રાંતિ આવી. ઔદ્યોગિક ક્રાંતિ એટલે આ ઔદ્યોગિક ક્રાંતિ શું છે? તો કે ઈસવીસન 1750થી લઈ અને ઈસવીસન 1850 દરમિયાન યુરોપમાં અને ખાસ કરીને ઇંગ્લેન્ડ જે છે ને એને ઔદ્યોગિક ક્રાંતિની જન્મદાતા ગણવામાં આવે છે કે ઔદ્યોગિક ક્રાંતિનો જન્મ ત્યાં થયો. તો ઔદ્યોગિક ક્રાંતિ છે શું એકચ્યુઅલમાં? તો આ સમયગાળા દરમિયાન જે આ 100 વર્ષનો જે સમયકાળ હતો ને એ 100 વર્ષના સમયકાળ દરમિયાન જુદા જુદા યંત્રોની શોધ થઈ જેને પરિણામે ઉત્પાદનો વધ્યા, બરાબર. તો એ ઔદ્યોગિક ક્રાંતિ છે કે જેમાં આપણે ટેલિફોન લઈ લઈએ કે પછી નવા તાર ટપાલની શરૂઆતો જે છે એ સમયગાળા દરમિયાન થઈ. એટલે જુદા જુદા જે કંઈ પણ યંત્રો શોધાણા ને એ આ સમયગાળા દરમિયાન શોધાણા, જેને આપણે ઔદ્યોગિક ક્રાંતિ તરીકે ઓળખીએ છીએ. ચક્રની શોધથી આપણે વાકેફ છીએ કે આદિમાનવોએ જે છે એ ચક્રની શોધ કરી, બરાબર. તો ચક્રની શોધ, ખેતીની શરૂઆત થઈ એટલે શું? કે એને ખબર પડવા માંડી કે ભાઈ કેવા પ્રકારના બીજ છે અને એ બીજમાંથી કેવા પ્રકારનો દાણો નીકળે છે. એની સાથે સાથે ખેતીની જરૂરિયાત ઊભી થાય ને, એટલે પશુપાલન સાથે થાય જ. તો આ બધું જ જે છે એ બધાની જે શરૂઆત થઈ જેને આપણે માનવ નિર્મિત સંસ્કૃતિ અથવા તો માનવ નિર્મિત પર્યાવરણ તરીકે જે છે એ આપણે ઓળખીએ છીએ. કે જે કંઈ પણ માણસની સંસ્કૃતિ છે, જે માણસે બનાવેલું છે, ઇમારતો છે, મસ્જિદો છે, પછી કબરો છે જેને આપણે મકબરાઓ કહીએ છીએ, કિલ્લાઓ છે, મહેલો છે, આ બધી જ વસ્તુઓ જે છે ને એ બધી જ વસ્તુઓને આપણે માનવ નિર્મિત પર્યાવરણ અથવા તો માનવ નિર્મિત સંસ્કૃતિ તરીકે જે છે એ આપણે એને ઓળખીએ છીએ. ત્યારબાદનો જે આપણો મુદ્દો છે એ મુદ્દો છે પાણીનું વિતરણ, બરાબર. આ માનવ નિર્મિત સંસ્કૃતિ અથવા તો માનવ નિર્મિત પર્યાવરણ બાદ પાણીનું વિતરણ, તો પાણીનું વિતરણ છે એના વિશે આપણે એક ચર્ચા કરીએ. હમણાં આપણે જલાવરણમાં આપણે એની વાત પણ કરી હતી. પૃથ્વીની જે સપાટી છે, આ પૃથ્વી સપાટી પર
મોટો ભાગ પાણીનો આવેલો છે, એટલે કે એમ પણ કહેવાય કે ત્રણ ભાગમાં પાણી અને એક ભાગમાં જમીન આવેલી છે. બરાબર, ત્રણ ભાગમાં પાણી આવેલું છે અને એક ભાગમાં જમીન આવેલી છે, એટલે કે પૃથ્વી સપાટીનો લગભગ 71% જેટલો ભાગ છે ને એ આ આવરણ એટલે કે આ પાણી જે છે એ 71% જેટલો ભાગ રોકે છે. અને આ 71% જેટલો ભાગ છે એમાંથી મોટા ભાગનું પાણી છે ને એ મહાસાગરોમાં છે. મોટા ભાગનું પાણી છે એ મહાસાગરોમાં છે, એટલે એમ કહીએ કે મોટા ભાગનું પાણી કેવું છે, ખારું છે. ચાર મહાસાગરો છે જેના વિશે આપણે આગળ અભ્યાસ કરી ગયા. ક્રમશઃ એની વાત કરું તો પેસિફિક, એટલાન્ટિક, હિન્દ મહાસાગર અને આર્કટિક મહાસાગર. બરાબર, તો આમ પાણી જે છે મોટાભાગનું પાણી જે છે એ સમુદ્રમાં છે, એટલે એમ કહેવાય કે ભાઈ મોટાભાગનું પાણી એટલે કેટલું, તો કે 97% જેટલું પાણી છે એ સમુદ્રોમાં જે છે એ આવેલું છે. હવે આ જે સમુદ્રો જે છે આપણા જે સમુદ્રોમાં જે મોટાભાગનું પાણી જે આવેલું છે એ મોટાભાગનું જે પાણી સમુદ્રોમાં આવેલું છે ને એમાંથી આપણને મીઠું, વિવિધ પ્રકારના ખનિજો મળે છે. બરાબર, આ સિવાય વરસાદ માટેનું પાણી પણ જે બાષ્પ થઈને આવે છે, જે વરાળમાં બાષ્પ સ્વરૂપે ભળે છે અને પછી ઘનીભવન થતાં એમાંથી વરસાદ આવે છે, તો એ પાણી પણ આપણને જે છે એ આપણને મહાસાગરોમાંથી મળે. બાકીનું જે પાણી છે ને એમાંનું પોણા ભાગનું પાણી જે બચ્યું, એનું પોણા ભાગનું જે પાણી છે ને એ હિમશિખલાઓ એટલે કે હિમશિખરો અથવા તો વરાળ તરીકે જે વાતાવરણમાં છે એ વાતાવરણમાં, બરાબર, મીઠા પાણીના સરોવરો છે આવેલા છે એમાં, તો એ અન્ય પાણીના સ્ત્રોતો છે, નદીઓમાંની બધા એ અન્ય પાણીના સ્ત્રોતો છે. તો આપણે અહીંયા પાણીના વિતરણમાં આપણે વાત કરીએ તો અહીંયા એક કોષ્ટક છે કે કેટલું પાણી મહાસાગરોમાં આવેલું છે, તો કે મહાસાગરમાં કુલ પાણી જે છે ને એ 97.3% જેટલું પાણી મહાસાગરોમાં આવેલું છે, જે કુલ 100% પાણી જે છે એ પાણીનું 97% પાણી એટલે કે 97.3% પાણી જે છે એ મહાસાગરોમાં આવેલું છે. એ સિવાયનું જે પાણી છે એ હિમશિલાઓ કે હિમશિખરો ઉપર પાણી જે આવેલું છે એ છે 2%. ભૂમિગત જળ એટલે કે જે ભૂમિની અંદરનું જળ છે એ છે 0.68%. મીઠા પાણીના સરોવરો જે આવેલા છે, જેમ કે કાશ્મીરમાં જે દલ સરોવર છે, વુલર સરોવર છે, બરાબર, જે મીઠા પાણીના સરોવર છે, આ સિવાય હિમાલયમાં પણ કેટલાક મીઠા પાણીના સરોવરો આવેલા છે, તો એ જે સરોવરોમાં જે આવેલું છે એ 0.009% જેટલું પાણી એ મીઠા પાણીના સરોવરો છે. ખારા પાણીના સરોવરો જેમ કે સાંભર છે, પુલિકટ છે, કોલેરું છે, ચિલકા છે, આ ખારા પાણીના સરોવર છે જેને લગુન તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમાં પણ 0.009% પાણી છે. વાતાવરણમાં ભેજ સ્વરૂપે પાણી જે છે એ છે 0.0019%, જ્યારે નદીઓમાં 0.001 એટલે કે આ થઈ ગયું 100% પાણી. એટલે આ જે છે ને એ પાણી પાણીનો એટલે આમાં તમે જોઈ લો આટલું પાણી. હવે આમાં તો આ તો હિમશિલાઓ સ્વરૂપે છે, પીગળશે ત્યારે આવશે. તો આપણી પાસે પીવા પાણીનો સ્રોત આમ કહીએ તો માત્ર 1-1.5% જેટલું પીવા લાયક પાણી જે પૃથ્વી ઉપર અવેલેબલ છે હિમશિલાઓને બાદ કરતા, તો માત્ર આટલું પીવા લાયક પાણી છે આપણી પાસે છે. તો આ છે આપણું માનવ નિર્મિત પર્યાવરણ અને પર્યાવરણના ઘટકો, પાણીનું વિતરણ કેવી રીતે કરવામાં આવેલું છે, આ ત્યાં સુધીનો આપણે અભ્યાસ છે એ આજના લેક્ચરમાં આપણે રાખવાનો છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે છે એ સમુદ્રના પ્રવાહો કે ભરતી ઓટ કોને કહેવાય અને આગળ જે પ્રદૂષણો જે માનવ નિર્મિત પર્યાવરણ જે ઊભું કરવાનું જે માણસે જે પ્રયત્ન કર્યા છે અને એને પરિણામે જે પ્રદૂષણો આવ્યા છે એ પ્રદૂષણો વિશેની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. આજનો લેક્ચર આપણે અહીં સુધી રાખીએ. થેન્ક યુ.